गुड मॉर्निंग, जय श्री कृष्ण। चैप्टर नंबर 4, समतल में गति। छेली चर्चा की अंदर आप अचल प्रवेगी गतिना समीकरणों सदिश स्वरूप में एने रिलेटेड एना जे दाखलाओ था एनी पण आपणे चर्चा करी। त्यार पछी आजनो टॉपिक छे ई खूब अगत्यनो टॉपिक, ने चैप्टर नंबर 3 मां पण तमे जेनो उपयोग कर्यो छे ए कंसेप्ट उपयोग आधारित आपणे आगळ भणवाना छे, सापेक्ष गति। आजनो आपणो टॉपिक छे सापेक्ष गति। तो सापेक्ष गति छे ई चैप्टर 3 मां पण तमे भण्या। हूँ कोई भी पदार्थ के दाखला तरीके बॉल छे तो बॉल ने हूँ आ रीते उछाड़ू बराबर छे सीधो छे तो ये पाछो नीचे एज दिशा बदलाशे पण क्या आवी जशे पाछो नीचे, मतलब एनी ज गति ऊपर रहेशे। एने ज गति एटले सुरेख पथ ऊपर हूँ करे छे गति करे छे, कहेवानो मतलब। तो सुरेख पथ ऊपर ज गति थाय है, एटले जे दिशा में बराबर नाखू छू एनाथी विरुद्ध दिशा में आवे, परंतु एनो जे पाथ एनो जे रस्तो छे ए एक ज परिमाण में छे। एटले तमे चैप्टर 3 में जे भण्या छो ए सुरेख पथ पर गति, जेनी अंदर एक पारिमाणिक गति हती। हवे जे आपणे चर्चा करवाना छीए द्विपरिमाण में सापेक्ष गति छे। तो आपणे आजे आखा सदिशनी चर्चा करीए छीए द्विपरिमाण में छे, एक्स वाई वाई झेड के एक्स झेड, अथवा त्रिपरिमाण कही है तो एक्स वाई ने झेड बराबर छे। द्विपरिमाण में सापेक्ष गति तो एक फॉर एक्जाम्पल आपणे कहीए आपणे साइकल लईने गति करता होय जता होय बराबर रस्ता उपर, तो आजे गति छे ई द्विपरिमाणिक गति कहेवाय। केवी गति कहेवाशे? द्विपरिमाणिक गति, के जेनी अंदर एक्स अने वाय वाकाचूका मार्गे तमे गति करो तो बे शक्यताओ थशे, बे परिमाण में गति थाय, का तो एक्स अने वाय। एटले आजे साइकलनी आजे गति छे रस्ता उपर चलावो बराबर है तो ए जे छे द्विपरिमाणिक गति कही शकाय। त्रिपरिमाण में शू छे? तो कोई भी पक्षीनुं जे उड़वुं छे ए त्रिपरिमाणिक गति कहेवाय, कारण के हवामां साइकल छे हवामां गति नहीं करे बराबर छे। एटले पक्षीनुं जे उड़वुं छे ए आपणे शुं कही शकीए? त्रिपरिमाणिक गति। परंतु आपणे अहींया जे अभ्यास करवानो छे ए द्विपरिमाणमां सापेक्ष गति। खूब अगत्यनो टॉपिक छे द्विपरिमाणमां सापेक्ष गति। सापेक्ष गति आम तो तमे ख्याल ज छे बराबर है, पण आपणे अहींया जे अभ्यास करवानो छे ए द्विपरिमाण एटले एक्स अने वाय। दाखला तरीके कोई बे व्यक्ति मां व्यक्ति ए अने बी ना वेग अनुक्रमे वी ए अने वी बी छे, બે કોઈ વ્યક્તિઓ છે એના આપણે વેગ શું કહી દઈએ છીએ? વી એ અને વી બી। તો એનો બીની સાપેક્ષ વેગ, એનો બીની સાપેક્ષ વેગ એટલે વી એ બી। યાદ રાખશો નો અને ની ઉપર જ છે, નો ની તો એ બી, તો વી એ બી બરાબર થઈ જશે વી એ માઇનસ વી બી। એનો બીની સાપેક્ષ વેગ તો વી એ બી બરાબર વી એ માઇનસ વી બી। આ જ રીતે જો આપણે એમ કહીએ બીનો એની સાપેક્ષ વેગ તો થઈ જાય વી બી એ બરાબર વી બી માઇનસ વી એ। તો માઇનસ આમાંથી કોમન લઈ લઈએ તો થઈ જાય વી એ માઇનસ વી બી, અને વી એ માઇનસ વી બી એટલે માઇનસ વી એ બી લખી શકાય। તો આમ જુઓ તો બેની દિશાઓ જુદી જુદી, પરંતુ આ બેના મૂલ્ય લેવામાં આવે તો એ મૂલ્ય થઈ જાય સમાન, વી એ બી બરાબર થઈ જાય વી એ બી। તો આપણે કીધું અહીંયા એનો
બીની સાપેક્ષ વેગ, તો એ એટલે વ્યક્તિ એ જે છે એનો વેગ જે છે એ કેની સાપેક્ષ હશે? તો કે જમીનની સાપેક્ષ કહીએ છીએ. કેને સાપેક્ષ કહીએ છીએ? વ્યક્તિ એનો જમીનની સાપેક્ષ વેગ. હું એમ કહું ભાઈ, એક વ્યક્તિ 10 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે અને બીજી વ્યક્તિ 20 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે, તો બરાબર છે એ જે વ્યક્તિ છે એ ગતિ કરે છે એવું મને ક્યાંથી દેખાય છે? તો કે હું જમીન ઉપરથી જોઉં છું ત્યારે મને ખ્યાલ આવે છે. એટલે એ વ્યક્તિનો જમીનની સાપેક્ષ વેગ, અને બી એટલે વ્યક્તિનો, વ્યક્તિ બીનો જમીનની સાપેક્ષ વેગ છે. એટલે વી એ જી મતલબ ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ એટલે જમીન, વી એ જી માઇનસ વી બી જી. એટલે ઘણા જી દર્શાવતા નથી દર્શાવતા, મતલબ એ વ્યક્તિનો જમીનની સાપેક્ષ શું દર્શાવેલો છે? વેગ. એનો વ્યક્તિ એનો જમીનની સાપેક્ષ વેગ એટલે વી એ જી, અને વ્યક્તિ બીનો જમીનની સાપેક્ષ વેગ એટલે વી બી જી. લાઈક સિમ્પલ સાપેક્ષ ગતિ જેની ફોર્મ્યુલા થશે વી એનો બીની સાપેક્ષ કે બીનો એની સાપેક્ષ વેગ. હવે આની અંદર મેઇન વાત છે રેઇન, મેઇન પ્રોબ્લમ જેના જે ક્વેશ્ચનો છે, વરસાદ અને માણસ. રેઇન એટલે વરસાદ અને મેઇન એટલે માણસ અથવા સ્ત્રી, વુમેન. રેઇન મેન વુમેનને રિલેટેડ આપણને પ્રોબ્લેમ એટલે એના દાખલાઓ આપેલા છે, એના એમસીક્યુઓ છે. એટલે રેઇન મેઇન પ્રોબ્લેમ. વરસાદ સિરોલમ દિશામાં પડે છે અને એક વ્યક્તિ સમક્ષિતિજ દિશામાં વીએમ જેટલા વેગથી ગતિ કરે તો વરસાદનો વ્યક્તિની સાપેક્ષ વેગ, વરસાદ એટલે વીઆરનો વ્યક્તિની સાપેક્ષ, ની એટલે વ્યક્તિને, મેન અથવા પી જે કહ્યું હોય, તો વીઆરએમ બરાબર થઈ જાય વીઆર માઇનસ વીએમ. તો વીઆર જી માઇનસ વીએમ જી. વરસાદ નો જમીનની સાપેક્ષ વેગ અને વ્યક્તિનો, મેન એટલે વ્યક્તિનો જમીનની સાપેક્ષ વેગ, તો વીઆરએમ માઇન બરાબર વીઆર માઇનસ વીએમ. વરસાદ બહુ સિમ્પલ વાત કરીએ આપણે, આ વરસાદ છે આ રીતે શિરોલંબ દિશામાં પડે છે, જોઈ શકાય છે. આ વરસાદ આ રીતે શિરોલંબ દિશામાં પડે છે એટલે વરસાદનો જે વેગ છે એને આપણે કીધું છે વીઆર. હવે એક વ્યક્તિ છે એ સમક્ષિતિજ દિશામાં, બરાબર છે, અહીંયા આ એક વ્યક્તિ છે, બરાબર છે, એ જમીન ઉપર ઊભી છે અને સમક્ષિતિજ દિશામાં કેટલા વેગથી? તો કે વીએમ જેટલા વેગથી શું કરે છે? ગતિ કરે છે. વરસાદ શિરોલંબ દિશામાં પડે છે અને વ્યક્તિ સમક્ષિતિજ દિશામાં વીએમ જેટલા વેગથી ગતિ કરે છે, આ જે છે એ વ્યક્તિ. તો વરસાદનો વ્યક્તિની સાપેક્ષ વેગ બરાબર થઈ જાય વી આર એમ. મતલબ અહીંયા અવલોકનકાર કોણ છે એ જોવાનું હોય. વરસાદને આપણે જોઈ કે વરસાદ આપણને જોવે? આપણે જે છે એ વરસાદને જોતા હોય, વરસાદ થોડો આપણને જોવાનો હોય. એટલે આપણે વરસાદને જોઈએ એટલે આપણે શું કહેવાય? અવલોકનકાર કહેવાય, બરાબર છે. એટલે અવલોકનકારની સાપેક્ષ વેગ લેવાનો થાય તો અવલોકનકાર તરીકે કોણ થશે? વ્યક્તિ. એટલે વરસાદનો અવલોકનકારની સાપેક્ષ વેગ એટલે કે વ્યક્તિની સાપેક્ષ વેગ. તો વી આર એમ બરાબર વી આર માઇનસ વી એમ. તો રેઇન મેઇન પ્રોબ્લેમ છે એમાં ઘણા બધા ટાઈપ છે. એમાં પહેલો ટાઈપ આપણે એવું કહીએ છીએ કે વરસાદ શિરોલંબ દિશામાં પડે છે અને વ્યક્તિ જે છે એ સ્થિર છે. વ્યક્તિ છે એ કેવી છે? સ્થિર છે. વરસાદ શિરોલંબ દિશામાં પડે છે અને વ્યક્તિ સ્થિર. હાલો આ શિરોલંબ દિશામાં શું પડે છે? વરસાદ. તો અહીં જે ઊભેલી વ્યક્તિ છે
बराबर है ये केवी कीधी है आपने स्थिर कीधी है व्यक्ति से अँ के ऊबी है स्थिर तो स्थिर ऊबी है एट्ला व्यक्ति वेग है यू कही गई आप जीरो वरसाद शिरोलम दिशा में पड़े एट्ले वी आर वेक्टर बराबर बराबर है दाखला तरीके शिरोलम दिशा में जो वरसाद पड़े एनी झड़प है ये त्रण किलोमीटर पर अवर त्रण किलोमीटर पर अवर तो वरसाद की जो दिशा तमे जो तो नीचे नी बाजू पड़े एट्ले दिशा तरीके लखव हो बराबर खाली वी आर लखो तो त्रण किलोमीटर पर वी आर वेक्टर लखो बराबर है तो शू थी जाए माइनस थ्री जे केरेट जे केरेट एट्ले सीरोलम एट्ले वायक्स नीचे नी बाजू एट्ले माइनस थ्री जे केरेट हवे व्यक्ति तो केवो छे स्थिर छे एटले एनो जे वेग छे स्थिर छे एटले गतिमान नथी तो एनो वेग छे ई जीरो छे तो आपणे आनी अंदर बराबर छे वरसादनो व्यक्तिनी सापेक्ष वेग वी आर एम बराबर वी आर माइनस वी एम तो वी आर छे तमारी पासे माइनस थ्री जे केरेट अने वी एम छे ई जीरो बराबर फाइनली माइनस थ्री जे केरेट तो वरसाद नो व्यक्ति नी सापेक्ष जे वेग मळे छे ई माइनस थ्री जे केरेट तो आनी अंदर ए टाइपना प्रश्नो होय छे के आमां छत्री क्यां खुले जेथी करीने वरसाद थी बची शकाय तो आ जे व्यक्ति छे ने छत्री क्यां राखवी पड़े तो आना आधारे आपणने खबर पड़े माइनस थ्री जे केरेट तो माइनस थ्री जे केरेट एटले नीचे नी बाजू बराबर है तो जे आपने जवाब मेड़ो छे एनी विरुद्ध दिशा में छतरी खुले तो माइनस थ्री जे केरे एनी आ विरुद्ध दिशा आ थाय बराबर छे तो विरुद्ध दिशा में छतरी खुले एटले अहीं तमारी जे छे ई छतरी थई बराबर छे एटले व्यक्तिए वरसाद थी बचवा माटे छतरी छे ई क्यां राखशे स्थिर ऊभो छे तो छतरी केवी राखवी पड़शे शिरोलम राखवी पड़शे तो जी वरसाद थी बची सकते आम आड़ी राखे तो पलड़ी जाए आ रीते पाछळनी बाजू राखे तो पलड़े क्या राखशे एकदम शिरोलम एनी माथे राखशे आ रीते बराबर है तो आना उपर थी खबर पड़े कि छतरी क्या रही बराबर माइनस थ्री जे केरेट एटले माइनस थ्री जे केरेट एटले नीचे नी बाजू तो एनाथी ऑपोजिट साइड एनाथी ऑपोजिट साइड ए शू बतावे छे आपणने छतरी बतावे छे एटले एनो डायग्राम तमारे बनाववो होय तो आ टाइपनो बनी जाए आ एक्स अक्ष आ वाय अक्ष वरसाद नीचे नी बाजू पड़े एटले वरसाद नो वेग बराबर छे जे छे ई वी आर बराबर माइनस थ्री जे केरेट बराबर छे अने व्यक्ति नो वेग छे ई तो जीरो छे स्थिर बराबर छे तो आपणने आकृति में वी आर एम माइनस थ्री जे केरेट तो एक्जेक्ट एनी ऑपोजिट दिशा तो आ ऑपोजिट दिशा में अँ शू बन छतरी बराबर है तो ऑपोजिट दिशा में छतरी बने एटले आ तो फिक्स थी जाए ज्यारे वरसाद शिरोलम दिशा में पड़ता हो व्यक्ति स्थिर हो बराबर है तो छतरी बराबर है एक्जेक्ट एनी ऊपर आ रीते शिरोलम खोले तो ज वरसाद शू कर सकाय बची सकाय एटले आ एक सीम्पल कोयडो दीधो तमने के वरसाद शिरोलम दिशा में पड़े छे अने व्यक्ति स्थिर है हाँ बीजो पार्ट आपणो एवो छे वरसाद शिरोलम दिशामां पड़े छे अने व्यक्ति बराबर छे ए समक्षितिज दिशामां वीएम वेगथी गति करे छे समक्षितिज दिशामां वीएम वेग थी गति करे छे ला वरसाद शिरोलम आ रीते पड़े छे बराबर वी आर वेक्टर अने व्यक्ति छे आ व्यक्ति बराबर छे ए शिरोलम दिशा में वीएम वेक्टर थी गति करे वीएम वेग थी गति करे छे तो आ वीएम नु मूल्य केवू होय वीएम वेक्टर बराबर केवू होय तो समक्षितिज दिशा में बराबर है एटले समक्षितिज दिशा में गति करे छे तो एने हूँ कही दऊं छूँ समक्षितिज दिशा में कोई स्पीड आपी दईए बराबर है पांच किलोमीटर पर अवर नी झड़पे एटले पांच आई केरेट समक्षितिज दिशा में बराबर छे अने वरसाद जे छे ई बराबर छे आ रीते नीचे नी बाजू पड़े तो ए जे झड़प छे एने आपणे कही दईए छीए दस
जे कैरेट माइनस 10 जे कैरेट किलोमीटर पर आवर। अहीं दिशा नहीं दर्शाई, समक्षितिज दिशा बराबर है अथवा तो पूर्व दिशा में समक्षितिज दिशा की जगह अपने ने व्यक्ति ने शू कही दी है, पूर्व दिशा में आटली झड़प थी हूँ करे छे गति करे है, तो समक्षितिज दिशा अथवा मैंने हूँ गण्यू छे पूर्व दिशा। कई दिशा में गति करे? पूर्व दिशा में आटली झड़प थी गति करे छे। तो आकृति आपणे बनावा जाइए तो आकृति नी अंदर आपणे खबर होवी जोईए आ उत्तर आ दक्षिण आ पूर्व अने आ पश्चिम, आटलू तो आपने खबर होवी जोईए उत्तर दक्षिण पूर्व पश्चिम। बीजी बात, वरसाद बराबर छे, पहला आपणे वरसादनो व्यक्तिनी सापेक्ष वेग मेळवी लेवानो रहे, तो वी आर एम बराबर वी आर माइनस वी एम, तो वी आर छे तमारी पाहे माइनस 10 जे केरेट अने वी एम छे तमारी पासे माइनस 5 आई केरेट, मतलब माइनस 5 आई केरेट माइनस 10 जे केरेट वी आर एम। तो आ जे आपणने एनो बराबर छे सापेक्ष वेग मळे एने आपणे आकृतिमां बतावानो छे, तो माइनस 5 आई केरेट, तो माइनस 5 आई केरेट क्यां आवे आकृतिमां? आ डाबी बाजू आवशे, आ जे थशे माइनस 5 आई केरेट, अने माइनस 10 जे केरेट, तो माइनस 10 जे केरेट छे ई कई बाजू आवशे? नीचेनी बाजू, तो आ माइनस 10 जे केरेट। हवे आ बे सदिश थया, आ बेનું આપણે પરિણામી સદિશ બરાબર છે બનાવવું હોય બરાબર છે, તો આ જે સદિશ છે એને સમાંતર સદિશ હું આ નીચેની બાજુ દોરી શકું, તો આ પહેલા સદિશના શીર્ષ ઉપર આ બીજાનું પૂછ બરાબર છે, તો આ છે એનો પરિણામી સદિશ બની શકે બરાબર, આ પરિણામી સદિશ છે। અને પરિણામી સદિશે શિરોલંબ સાથે બનાવેલો કોણ છે એને આપણે શું કહી દઈએ છીએ? થીટા। પરિણામી સદિશે આ શિરોલંબ સાથે બનાવેલો કોણ છે એને આપણે શું કહી દઈએ? થીટા। તો આ 5 આઈ કેરેટ અને આ 10 જે કેરેટ, તો આ પરિણામી સદિશનું મૂલ્ય જોતું હોય તો આપણને મળી જાય। આપણી વાત એટલી છે કે છત્રી કેટલાના ખૂણે રાખવી પડે આને વરસાદથી બચવા માટે, તો આપણો જે પરિણામી સદિશ છે આ મળ્યો એનાથી વિરુદ્ધ દિશામાં છત્રી ખુલે તો આ એનાથી વિરુદ્ધ દિશા, એટલે આ થશે, જોઈ શકાય છે જે પરિણામી મળે આપણને એ પરિણામી આ થયો, એનાથી વિરુદ્ધ દિશા એટલે આ થઈ, તો એનાથી વિરુદ્ધ દિશામાં છત્રી ખુલે તો એનાથી વિરુદ્ધ દિશામાં છત્રી ખુલે, અને આ જો થીટા હોય તો આ ખૂણો પણ થીટા થાય, તો એ થીટા આપણે શું કરવાનો થાય? મેળવવાનો થાય। તો એ થીટા મેળવવો હોય તો તમારી પાસે સીધું સૂત્ર છે, ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે 5/10 બરાબર 1/2। તો આ જે કિંમત છે એ ટેબલમાં આપણે જોવી પડે અને એના આધારે આપણને થીટા મળે, એટલા ખૂણે છત્રી શું થશે? ખુલશે બરાબર છે, કેટલા ખૂણે શિરોલંબ સાથે કેટલો ખૂણો બનાવે, તો આ થીટા એ શિરોલંબ સાથેનો ખૂણો કહેવાય, અને કઈ બાજુ ખુલશે બરાબર, તો આટલા ખૂણે કેવું હોય તો કઈ બાજુ ખુલશે? પૂર્વ તરફ ખુલશે। બે પોઈન્ટ મેં તમને ભણાવ્યા, પહેલો પોઈન્ટ એવો હતો વરસાદ તો શિરોલંબ જ દિશામાં પડે, નીચેની બાજુ જ વરસાદ પડવાનો છે, વ્યક્તિ સ્થિર છે અને વ્યક્તિ ગતિમાં છે, સ્થિર છે તો છત્રી ઉપર તરફ શિરોલંબ દિશામાં જ ખુલવાની છે, કારણ કે વ્યક્તિ સ્થિર છે એટલે એનો પરિણામી જે છે એ જે વરસાદનો વેગ છે એ જ મળવાનું છે આપણને, પરંતુ વ્યક્તિ ગતિમાં છે તો એના આધારે છત્રી ક્યાં ખુલે, તો છત્રી ક્યાં ખુલશે? તો જે પરિણામી સદિશ મળે છે એના આધારે બરાબર છે છત્રી એના કરતાં ઓપોઝિટ ડાયરેક્શનમાં ખુલે, તો પરિણામી સદિશ મેળવવા માટે તમને વરસાદનો વેગ આપેલો છે, વ્યક્તિનો વેગ આપેલો છે, કઈ દિશામાં ગતિ કરે છે જોવાનું આપણે કીધું, પૂર્વ દિશામાં, તો પૂર્વ દિશામાં એટલે 5i કેરેટ। આ જગ્યાએ હું એમ બોલું વ્યક્તિ છે એ પશ્ચિમ દિશામાં ગતિ કરે છે 5i કેરેટ, તો પશ્ચિમ દિશામાં એટલે આ ઋણ થશે, એટલે મારે અહીંયા 5i કેરેટને બદલે શું લેવું પડે? માઇનસ 5i કેરેટ, તો માઇનસ લઈશ તો અહીંયા માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ, મતલબ આ 5i કેરેટ કેવા થઈ જાય? પ્લસ થઈ જાય, તો જે આપણે 5i કેરેટ બરાબર છે આ બાજુ બતાવ્યા હતા એને બદલે પૂર્વ બાજુ બતાવવા પડે, અને તો એનો પરિણામી અહીંયા મળે આપણને, અને એ પરિણામીને આધારે છત્રી છે બરાબર છે એ આ બાજુ ખુલે, એટલે
आ कोई गोखवानी वात नथी, समझवानी वात है। मेन वस्तु है सापेक्ष वेग है, एना आधार जो सदिश मळे छे ए सदिश ने आपणे आकृति में बतावानो छे, अने आकृति में बतावा पछी एना आधार आपणे खबर पड़ी जशे कि छतरी कई बाजू खुले छे। तो एक जस्ट खाली एक्जाम्पल लीधा है, बे त्रण प्रश्नों आपने टेक्स्ट बुक में आप्या है एनी आपणे पहला चर्चा करिए, तमने वधारे ख्याल आवे। टेक्स्टबुक नी अंदर आपने उदाहरण नंबर 6 आप्यु छे, स्वाध्याय नी अंदर उदाहरण नंबर 6 चेप्टर नंबर 4। सीरोलम दिशा में 35 मीटर पर सेकंड ना वेग थी वरसाद पड़ी रह्यो छे। आ सीरोलम दिशा नी अंदर 35 मीटर पर सेकंड नी झड़प थी वरसाद पड़े छे। कोई महिला पूर्व थी पश्चिम दिशा में 12 मीटर पर सेकंड नी झड़पे साइकल चलावी रही है। पूर्व अने पश्चिम, पूर्व थी पश्चिम तरफ 12 मीटर पर सेकंड नी झड़पे साइकल चलावे छे। महिला एटले वुमन बराबर छे, एटले वी डबल्यू, महिला एटले वुमन एटले वी डबल्यू 12 मीटर पर सेकंड नी झड़पे पूर्व थी पश्चिम तरफ। तो वरसाद थी बचवा एने छतरी कई दिशा में राखवी जोईए? सौथी पहला वरसाद तो नीचे नी बाजू पड़वानो छे, एटले एना आधारे वी आर वेक्टर आपणने खबर पड़ी जावी जोईए। तो -35 शू लखाय? जे केरेट, -35 जे केरेट। अने पूर्व थी पश्चिम, तो पूर्व थी पश्चिम एटले डाबी बाजू, तो पूर्व थी पश्चिम एटले वी डबल्यू वेक्टर बराबर थी जाए -12 आई केरेट मीटर पर सेकंड। +12 आई नहीं आवे, पूर्व थी कई बाजू हाले छे? पश्चिम। बराबर, स्त्री छे ई, आ स्त्री छे ए पूर्व थी कई बाजू जाए छे? पश्चिम तरफ जाए छे। तो वरसाद नो वेग बराबर वी आर वेक्टर बराबर -35 छे केरेट, अने वुमेन स्त्री नो वेग बराबर वी डबल्यू बराबर -12 आई केरेट। तो सापेक्ष वेग आपणे वरसाद नो स्त्रीनी सापेक्ष वेग वी आर एम बराबर वी आर -VM। तो वी आर केटलो छे? तो के -35 छे केरेट, वी डबल्यू सॉरी स्त्री छे आपणे डबल्यू कीधु, तो वी आर डबल्यू वी डबल्यू माइनस ऑफ -12 आई केरेट। आ माइनस माइनस थी जाए प्लस, एटले 12 आई पहला लखी नाखू, 12 आई -35 जे केरेट, आ थी गयू वी आर डबल्यू। तो जे सदिश मेळ्यो छे एना आधारे आपणे डायग्राम बनावानो थाय। तो डायग्राम बनावा जाइए, तो आ डायग्राम बनावी आपणे उत्तर दक्षिण पूर्व अने पश्चिम। तो 12 आई केरेट, तो 12 आई केरेट +12 आई एटले आ बाजू आवशे, आ थई जाहे 12 आई केरेट। -35 आ थई जाहे -35 छे केरेट। હવે આ બેનો આપણે પરિણામી દોરવા જઈએ, બરાબર છે? આ સદિશને સમાંતર આ નીચેની બાજુ અને આને સમાંતર આ નીચેની બાજુ, તો આ બેનો આ પરિણામી સદિશ બની જાય જેને આપણે કહીએ છીએ વી આર ડબલ્યુ, જે શિરોલંબ સાથેનો ખૂણો આપણે કહીએ તો એ ખૂણાને આપણે કહી દઈએ છીએ થીટા। શિરોલંબ સાથે આ જે ખૂણો છે એને આપણે શું કહી દઈએ છીએ? થીટા। તો આપણને તો ખાલી અહીંયા થીટા જ પૂછ્યો છે, બરાબર છે? જો સીધું ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ એટલા થશે 12 આઈ 12, ત્યાં તો મૂલ્ય જ લખવાનું છે છેદમાં 35, ત્યાં માઇનસ દર્શાવવાના નથી, ત્યાં આપણે એનું શું લખવાનું થાય? મૂલ્ય વી આર અપોન વી ડબલ્યુ, મૂલ્યની દ્રષ્ટિએ આ વી આર અને આ વી ડબલ્યુ, તો આ વી આર તો આ શું કહેવાય? વી આર, અને આ વી ડબલ્યુ તો આ પણ વી ડબલ્યુ। તો ટેન થીટા બરાબર વી આરના છેદમાં વી ડબલ્યુ,
टेन थीटा बराबर वी आर ना छेद में वी डबल्यू। लखवामां भूल थई गई छे आपणी, आ छे ई वुमेन वेग छे वी डबल्यू अने आ छे ई वी आर वरसादनो वेग आ छे, एटले वी आर बाय सॉरी एटले फॉर्म्यूला थशे वी डबल्यू बाय वी आर। तो वी डबल्यू छे तमारो बार अने वी आर छे पांत्रीस, तो बार भेगा पांत्रीस आपणे करवाना थाय जे मूल्य आपणने पॉइंट 343, तो एना आधारे जे थीटा छे ई नियर अबाउट टेबलमां जोशो एटले लॉक टेबल में तमने लेवानू कीधुं छे, लॉक टेबल में जोवु पड़े एना आधारे जे खूणो छे ई 19 जेटलो खूणो मळे बराबर। तो आपणे तमने कीधुं के जे परिणामी सदिश आवे एनी विरुद्ध दिशामां छत्री खुले, तो छत्री छे ई अहींया खुलशे बराबर छे, आ छत्री खुलशे आ रीते जेथी वरसादथी बची शकाय। तो केटला खूणे, तो आ खूणो थीटा छे, तो आ खूणो जे छे ई पण थीटा थाय ने थीटा आपणने मळ्यो 19। तो 19° અને કઈ બાજુ પશ્ચિમ તરફ રાખવી જોઈએ, એટલે જવાબ છે મહિલાએ પોતાની છત્રી શિરોલંબ સાથે, જો આ જે છે એ શિરોલંબ, શિરોલંબ સાથે કેટલાના ખૂણે 19ના ખૂણે પશ્ચિમ તરફ રાખવી જોઈએ, એટલે આ જોઈએ કઈ છત્રી છે એ કઈ બાજુ વળેલી દેખાય છે પશ્ચિમ તરફ, ખૂણો કેટલો શિરોલંબ સાથેનો 19°, એટલે જવાબમાં લખેલું છે મહિલાએ પોતાની છત્રી શિરોલંબ સાથે 19°ના ખૂણે પશ્ચિમ તરફ રાખવી જોઈએ। ચાલો આવ્યો ખ્યાલ બધાને, આવો સેમ એટલે સેમ દાખલો આપણને આપેલો છે સ્વાધ્યાયની અંદર, સેમ ક્વેશ્ચન એમ સ્વાધ્યાયની અંદર દાખલા નંબર આપ્યો છે 12। શિરોલંબ દિશામાં વરસાદ 30 મીટર પર સેકન્ડની ઝડપે પડી રહ્યો છે, શિરોલંબ દિશામાં વરસાદ 30 મીટર પર સેકન્ડની ઝડપે પડી રહ્યો છે, કોઈ સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ 10 મીટર પર સેકન્ડની ઝડપે સાયકલ ચલાવી રહી છે। હવે વરસાદ જે છે આ રીતે પડે છે વી આર બરાબર 30 મીટર પર સેકન્ડ, અને સ્ત્રી છે એ ઉત્તરથી દક્ષિણ તરફ બરાબર છે વી ડબલ્યુ 10 મીટર પર સેકન્ડની ઝડપે સાયકલ, તો સ્ત્રીએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? હવે એક સિમ્પલ મેટર અહીંયા તમારે વિચારવાની રહીએ, આકૃતિ બનાવતી વખતે ધ્યાનમાં એ રાખવું પડે બરાબર છે, આની અંદર આને આપણે ઉત્તર દક્ષિણ નહીં કહીએ રકમમાં, શું કામ? તો કે વરસાદે આ જ રીતે પડે છે, અને આને ઉત્તર દક્ષિણ કહેવો તો બેની દિશા એક થઈ જાય, એટલે હું દિશા બદલાવી નાખું છું, આને હું ઉત્તર કહી દઉં છું અને દક્ષિણ અહીંયા પૂર્વ અને અહીંયા થઈ જાય પશ્ચિમ, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, એવો ખ્યાલ આટલો આની અંદર આપણે થોડો વિચાર કરવો પડે, આટલો આમાં ચેન્જીસ આવશે દિશાની અંદર, અથવા આડાવડું ગમે એમ કરો એનાથી કોઈ ફેર નથી પડતો, અહીંયા ઉત્તર ગયો અહીંયા દક્ષિણ ગયો એનાથી કોઈ ફેર નથી, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ। ટૂંકમાં જે આકૃતિ હતી એને આપણે થોડી ઘુમાવી દીધી આપણે, આજે છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, વાત છે આપણે ઉત્તરથી કઈ બાજુ હાલે છે દક્ષિણ તરફ, તો ઉત્તરથી દક્ષિણ તરફ એટલે આ બાજુ જઈશ, તો વી ડબલ્યુ વેક્ટર કેવું હોય, ઉત્તરથી દક્ષિણ તરફની દિશા ધન થશે એટલે 10 i² અને વરસાદ તો ફિક્સ જ છે 30 - 30 છે કેરેટ, તો વરસાદનો સ્ત્રીની સાપેક્ષ વેગ બરાબર, વરસાદનો સ્ત્રીની સાપેક્ષ વેગ બરાબર થઈ જાય વી આર ડબલ્યુ બરાબર વી આર માઇનસ વી ડબલ્યુ, તો વી આર છે -30 છે કેરેટ અને વી ડબલ્યુ છે 10
आई केरेट आ थी गो वी आर डबल्यू हवे एने आपणे आकृति में बताइए माइनस तीस जे केरेट बराबर आ माइनस तीस जे केरेट अने माइनस दस आई केरेट माइनस दस आई केरेट आ थी जाए माइनस दस आई केरेट तो आ बेनो परिणामी आपणे बनावा जाइए बराबर आ एनो परिणामी बनी जाए जे शिरोलंब साथे केटलो खूणो बनावे थीटा एवुं कही दईए तो आज दस आ मूल्य दस थाय आज मूल्य है केटलुं थी जाए तीस बराबर आज है वी आर अने आ छे वी डबल्यू तो टेन थीटा बराबर वी आर सॉरी वी डबल्यू अपोन वी आर दस ना छेद में तीस बराबर एक ना छेद में त्रण पॉइंट तेतरी तेतरी बराबर एक भैगा त्रण एटले पॉइंट तेतरीस तेतरीस तो एना आधार आपने जवाब मळे है अठार अंश छवीस मिनिट टेक्सबुक आधारित जो अठार अंश छवीस मिनिट थीटा बराबर એટલે નિયર અબાઉટ ઓગણીસ કરીને ગણાય લખી નાખે આગલા જેવું જ મળ્યું ને પોઈન્ટ ત્રણસો તેતાલીસ મળ્યા હતા અહીંયા પોઈન્ટ બરાબર છે તેત્રીસ માઇનોર અમથો મૂલ્યમાં ફેરફાર છે તો ખૂણો એટલો જ મળે થીટા બરાબર અઢાર અંશ છવ્વીસ મિનિટ તો આપણી જે છત્રી છે જે પરિણામી સદિશ છે એનાથી વિરુદ્ધ દિશામાં તો આ રીતે છત્રી ખુલશે આ થીટા તો આપણે શું કહીએ ગાય થીટા તો શું કહી શકીએ અહીંયા સ્ત્રીએ પોતાની છત્રી શિરોલંબ સાથે અઢાર અંશ છવ્વીસ મિનિટના ખૂણે કઈ તરફ રાખવી જોઈએ દક્ષિણ તરફ રાખવી જોઈએ સ્ત્રીએ પોતાની છત્રી શિરોલંબ સાથે કેટલો ખૂણો બને એવો આ શિરોલંબ સાથે શિરોલંબ સાથે અઢાર અંશ છવ્વીસ મિનિટના ખૂણે દક્ષિણ તરફ રાખવી જોઈએ ક્યાં રાખવી જોઈએ કે છે દક્ષિણ તરફ ઘણી વખત આ શિરોલંબ સાથેનો આટલો ખૂણો થીટા હોય તો સમક્ષિતિજ સાથેનો ખૂણો કેવો હોય તો એ મળી જાય સમક્ષિતિજ સાથેનો ખૂણો કેવો હોય તો નેવુંમાંથી આ થીટા શું કરી નાખો બાદ કરી નાખો એટલે એ જે ખૂણો છે એ કેની અરેનો મળી જાય આપણને સમક્ષિતિજ સાથેનો બની જાય આમાંનામાં માઇનોર ફેર છે આપણને અહીંયા ઉત્તરથી દક્ષિણ તરફ હાલવાનું કીધું હતું તો જે ડાયરેક્શન છે એ સમજવા માટે આપણે ચેન્જ કરી નાખી છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમની જગ્યાએ ઉત્તર દક્ષિણ કરી દીધું અને પશ્ચિમ પૂર્વ છે એના ઉત્તર દક્ષિણ આવો માઇનોર ફેરફાર કરી એટલે આપણે એને સરળતાથી સમજી શકીએ તો ટેક્સ્ટબુકમાં આવા આપણને બે ક્વેશ્ચન આપ્યા હતા કે જે રેનમેન પ્રોબ્લેમ છે કે જે આના આધારિત સોલ્વ થાય બીજા પણ આની અંદર અમુક પ્રકારના એવા બી પ્રશ્નો છે કે આપણે અત્યાર સુધી વરસાદ શિરોલંબ પડતો તો એવું જ કીધું તો ઘણી વખત વરસાદ છે એ ક્રોસમાં બી પડતો હોય સાપેક્ષ વેગ શું કામ લેવો પડ્યો કારણ કે વ્યક્તિ એ ગતિમાં છે ને વરસાદ પડે છે બરાબર છે તો એને ધ્યાનમાં રાખીને આપણે એનો સાપેક્ષ વેગ લીધો તો વરસાદ ઘણી વખત અમુક ખૂણે પડતો હોય એવું પણ પોસિબલ છે તો અમુક ખૂણે પડતો હોય એટલે થીટા ખૂણે વરસાદ પડતો હોય તો ત્યાં આપણે વરસાદના બે શું વિચારવા પડે ઘટકો વિચારવા પડે અને ત્યાર પછી એના આધારે આગળ આપણે એનો જે કંઈ જવાબ છે એ આપી શકીએ એટલે આમાં બીજી શક્યતા એવી છે કે વરસાદ શિરોલંબ અત્યાર સુધી શિરોલંબ એટલે નેવુંના ખૂણે જ પડતો હતો આટલી ચર્ચા કરી એમાં હવે પછીનો જે વધારાનો પોઈન્ટ જે ટેક્સમાં નથી અને વરસાદ જે છે એ આ રીતે થોડોક ક્રોસમાં પડતો હોય મતલબ થીટા ખૂણે પડતો હોય તો શું કરવું એના માટેની વાત હવે આપણે કરીએ ચાલો હવે પછીની જે વાત છે એ ખૂબ અગત્યની વરસાદ શિરોલંબ સાથે થીટા ખૂણે પડતો હોય આ શિરોલંબ છે વરસાદ શિરોલંબ સાથે અને આ વરસાદ પડે છે આ રીતે શિરોલંબ સાથે કેટલા ખૂણે પડતો હોય છે થીટા ખૂણે અને એનો વેગ વીઆર ને અવલોકનકાર સમક્ષિતિજ દિશામાં એટલે અવલોકનકાર છે એ સમક્ષિતિજ દિશામાં વીએમ વેગથી એટલે આ બધા દાખલા તરીકે પૂર્વ દિશામાં વીએમ વેગથી શું કરે છે ગતિ કરે છે તો વરસાદના ટીપા એના માથા ઉપર શિરોલંબ દિશામાં પડતું હોય એવું કહે છે
વરસાદનું ટીપું એના માથા ઉપર શિરોલમ દિશામાં જ પડે, એનો મતલબ શિરોલમ દિશામાં જ પડે મતલબ તો સમક્ષિતિજ ઘટક આનો શૂન્ય થવો જોઈએ એવું વિચારીએ કે શિરોલમ દિશામાં જ ટીપા પડે મતલબ એને સમક્ષિતિ જ્યારે કોઈ રિલેશન નથી એટલે એનો સમક્ષિતિજ ઘટક હું લઈ અગાય શૂન્ય. આ કન્સેપ્ટ ઉપર ટીપા છે એ માથામાં શિરોલમ દિશામાં પડતું હોય તો સમક્ષિતિજ ઘટક શૂન્ય લઈ અગાય. તો જ્યારે વરસાદ થીટા ખૂણે પડે છે ત્યારે આપણે એના ઘટકો વિચારવા પડે. તો વીઆરના બે ઘટક બનશે, જેની સાથે થીટા ખૂણો બને એ વીઆર કોસ થીટા અને આ બીજો ઘટક થશે વીઆર સાઇન થીટા. આ રીતે બે ઘટકો વિચારવા પડશે, વીઆર કોસ થીટા, વીઆર સાઇન થીટા. હવે આપણી પાસે જે વરસાદનો વ્યક્તિની સાપેક્ષ વેગ વીઆરએમ બરાબર વીઆર માઇનસ વીએમ, તો અહીંયા વીઆર વેક્ટર ખરેખર શું થાય, વીઆર વેક્ટર બરાબર જો આકૃતિ ઉપરથી વીઆર કોસ થીટા નીચેની બાજુ એટલે માઇનસ વીઆર કોસ થીટા છે કેરેટ, અને વીઆર સાઇન થીટા જે છે એ જમણી બાજુ અને એક્સ અક્ષની દિશામાં એટલે પ્લસ વીઆર સાઇન થીટા અને શું આવશે આઈ કેરેટ, આ આઈ કેરેટ અને આ શું કહેવાશે જે કેરેટ. તો કિંમત મૂકી દઈએ, વીઆરની કિંમત થશે માઇનસ વીઆર કોસ થીટા જે કેરેટ વીઆર સાઇન થીટા આઈ કેરેટ, અને વીએમ આપણે જોવો તો વીએમ એ આઈ કેરેટ એટલે માઇનસ વીએમ આઈ કેરેટ. તો આઈ કેરેટવાળા બે પદ થઈ ગયા કોણ, તો કે વીઆર સાઇન થીટા માઇનસ વીએમ, એમાંથી આઈ કેરેટ કોમન અને માઇનસ વીઆર કોસ થીટા જે કેરેટ. હવે આપણને કહેવામાં આવ્યું છે વરસાદનું ટીપું માથા પર શિરોલંબ દિશામાં પડતું હોવાથી સમક્ષિતિજ ઘટક, સમક્ષિતિજ ઘટક શૂન્ય થાય. હવે સમક્ષિતિજ એટલે આઈ કેરેટ કહેવાય અને શિરોલંબ એટલે જે કેરેટ, તો અહીંયા સમક્ષિતિજ ઘટક કોણ થાય આઈ, તો એટલે લખી અગાય વીઆર સાઇન થીટા માઇનસ વીએમ બરાબર ઝીરો, અને તેથી સાઇન થીટાને કરતા બનાવો તો વીએમ અપોન વીઆર, તો આના બરાબર ઝીરો મૂકી દો એટલે વીઆર એમ વેક્ટર શું થઈ જાય, તો કે આ ઝીરો થઈ ગયું, ખાલી વધશે માઇનસ વીઆર કોસ થીટા જે કેરેટ. ને જો આનું મૂલ્ય લખવું હોય આ રીતે ખાલી વીઆર એમ અથવા મોડની અંદર, તો વીઆર એમ બરાબર આ એક જ ઘટક છે એટલે વીઆર કોસ થીટા, કારણ કે વર્ગમૂળમાં એનો વર્ગ, તો આનો વર્ગ કરો બરાબર છે, તો જવાબ એનું વર્ગમૂળ પાછું. ફોર એક્ઝામ્પલ હું એમ તમને એમ કહું કે વી વેક્ટર બરાબર માઇનસ 35 જે કેરેટ, તો આ વી વેક્ટરનું મૂલ્ય તમને પૂછવામાં આવે તો એ 35 જ થાય. કેવી રીતે, તો કે વર્ગમૂળમાં આઈ કેરેટ તો હે ને એટલે ઝીરોનો વર્ગ અને માઇનસ 35નો વર્ગ, તો ઝીરોનો વર્ગ વત્તા માઇનસ 35નો વર્ગ એટલે વર્ગમૂળમાં 35નો વર્ગ, તો 35નો વર્ગ એનું વર્ગમૂળ કેટલું થઈ જાય 35, એટલે માત્ર આઈ માત્ર જે કેરેટ ક્યારેય પણ આપ્યો હોય તો એ જ એનું શું દર્શાવે મૂલ્ય દર્શાવે બરાબર. તો આ મૂલ્યની અંદર કોસ થીટા એટલે શું લખી શકીએ, આપણી પાસે સાઇનની કિંમત છે તો એના આધારે કોસ થીટા બરાબર શું લખી શકાય, તો કે વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. નિત્ય સમ જાણીએ છીએ આપણે કોસ સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, તો વર્ગમૂળ કાઢી નાખો એટલે વર્ગમૂળમાં, તો વીઆરના વીઆર વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર આપણી પાસે કિંમત છે વીએમ સ્ક્વેર અપોન વીઆર સ્ક્વેર, તો લસા કરી દો એટલે આ વીઆર સ્ક્વેર માઇનસ વીએમ સ્ક્વેર, વી આર સ્ક્વેર માઇનસ વીએમ સ્ક્વેર અને છેદમાંથી આ વર્ગમૂળ નીકળી જાય એટલે વીઆર 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 કેન્સલ, તો ખાલી જવાબ આવશે વીઆર સ્ક્વેર માઇનસ વીએમ સ્ક્વેર. વીઆરએમ બરાબર વીઆર સ્ક્વેર માઇનસ વીએમ સ્ક્વેર. આકૃતિ ઉપરથી બરાબર છે, આપણે આજે ચર્ચા કરી છે વરસાદ શિરોલંબ દિશામાં બરાબર છે, શિરોલંબ દિશા સાથે થીટા ખૂણે પડતો હોય
ત્યારની વાત, તો બે ઘટકો વિચારવા પડશે અને ઘટકોના આધારે બરાબર જે આપણને એનો પરિણામી બરાબર સાપેક્ષ વેગ વી આર એમ બરાબર વર્ગમૂળમાં વી આર સ્ક્વેર માઇનસ વી એમ સ્ક્વેર. તો સૂત્ર તરીકે આ રીતે તમે વી આર સ્ક્વેર માઇનસ વી એમ સ્ક્વેર ડાયરેક્ટલી યાદ રાખીએ ગુજે આપણે મેળવી દીધું. તો આ જે ચર્ચા છે એ બરાબર વરસાદ શિરોલંબ દિશાને બદલે થીટા ખૂણે પડતો હોય તો આવી ચર્ચા થાય, એને રિલેટેડ આપણે એક એક્ઝામ્પલ તમને સમજાવી દઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. તો આવું એક એક્ઝામ્પલ આપણે તમારી સામે મૂકીએ. વરસાદ આ રીતે બરાબર પડે છે, કેટલાના ખૂણે પડે છે? તો કે 37ના ખૂણે પડે છે. કેટલાના ખૂણે પડે છે? 37. અને વરસાદની જે સ્પીડ જે છે વી આર આપ્યું છે આપણને 50 કિલોમીટર પર અવર, અને વ્યક્તિ જે છે બરાબર આ રીતે વ્યક્તિ સાયકલ લઈને 40 કિલોમીટર પર અવરની ઝડપે બરાબર છે આ રીતે પૂર્વ દિશામાં ગતિ કરે છે વ્યક્તિ. તો આપણે એનો પરિણામી સદિશ મેળવવા જઈએ. હમણાં સમજાયું એ પ્રમાણે જેટલા ખૂણે પડે છે એના આપણે બે ઘટકો વિચારવા પડશે. તો જેની સાથે ખૂણો બને છે એ છે એ કોસ ઘટક, અને એ સિવાયનો ઘટક છે એ સાઇન ઘટક બનશે. આવું થશે. આ થઈ ગયા છે વી આર કોસ 37, અને આ થઈ ગયા છે વી આર સાઇન 37. હવે તમારે કોસ 37 સાઇન 37ના મૂલ્ય વારંવાર ઉપયોગમાં આવે એવા મૂલ્યો છે યાદ જ રાખવા. કોસ 37 તો 4/5 અને સાઇન 37 તો 3/5. આ જ રીતે કોસ 53 તો કોસ 53 સાઇન 37 અને કોસ 53 એક થાય, કારણ કે કોટિકોણ તમને ખબર છે 10મા ધોરણમાં ભણી ગયા, 90માંથી 37 બાદ કરો તો કેટલા થઈ જાય? 53. તો સાઇનને બદલે કોસ, તો સાઇન 37 અને કોસ 53 આ બે મૂલ્ય એક થાય, અને કોસ 37 અને સાઇન 53 આ બે મૂલ્ય એક થાય. વારંવાર આવતું ઉપયોગમાં મૂલ્ય છે. તો કોસ 37ની કિંમત ત્યાં મૂકી દીધો અને વી આર તમારી પાસે 50. તો વી આર તમારી પાસે 50 ગુણ્યા કોસ 37 4/5 5 10 40 40, અને કઈ દિશામાં? જમણી બાજુ, એટલે 40 i² કહેવાય. વી આર કોસ 37નું મૂલ્ય મળશે, કિંમત મળશે 40 i². એ જ વી આર અહીંયા 50 × 3/5 10³ 30, અને નીચેની બાજુ એટલે બરાબર છે -30 j². એટલે આખે આખો વી આર આપણને શું મળ્યો? તો કે વી આર વેક્ટર બરાબર 40 i² -30 j². અને વ્યક્તિ જે દિશામાં જાય છે વી એમ બરાબર વી એમ વેક્ટર છે એ 40 i² ફિક્સ જ છે. તો અહીંયા વી આર એમ બરાબર વી આર માઇનસ વી એમ, વી આર મેળો 40 i - 30 j, અને વી એમ છે 40 i. 40 + 40 - -30 j² વી આર એમ મેળો -30 j². તો આકૃતિમાં આપણે આને બતાવીએ વી આર એમ -30 j², આટલું થશે ખાલી માઇનસ. એની ઓપોઝિટ સીધી ખુલી જશે, આમાં આઈ કેરેટ તો હે નહીં, તો એની ઓપોઝિટ ડાયરેક્શનમાં છત્રી ખુલશે સીધી આ રીતે. અને શિરોલંબ આરેનો ખૂણો કેવો હોય બરાબર હે? તો 0 કહીએ ગીએ, કારણ કે અક્ષ ઉપર સંપાત થઈ જાય. કેટલા ખૂણે છત્રી રાખી છે શિરોલંબ સાથે? તો 0 કહીએ ગયા. અને સમક્ષિતિ સાથે કેવું હોય? તો 90ના ખૂણે કહીએ ગીએ. તો આ રીતે ટૂંકમાં જ્યાં બી આપણને વરસાદ અમુક અંશે ખૂણે આપેલો હોય તો ત્યાં એના આ રીતે ઘટકો વિચારવા પડે, અને ઘટકોના આધારે આપણને બરાબર છે એનો ફાઇનલ આન્સર મળે આપણને કે છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ.